नमस्कार विद्यार्थी मित्रों, हूँ छूँ उपाध्याय साहेब। उमा विद्या संकुल परिवार तरफ थी आपनु हूँ हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों आपने प्रथम सत्रना वीडियो लेक्चर तमे सरस रीते जोया अने समझ्या पण हशे। हवे थी आपणे द्वितीय सत्र जे छे एना वीडियो लेक्चर चालू करवा जई रह्या छीए। तो सामाजिक विज्ञाननी अंदर द्वितीय सत्रनी अंदर विद्यार्थी मित्रों कुल 14 जे पाठ जे छे ये आपणे ऑनलाइन शिक्षण द्वारा अभ्यास करवानो छे। विद्यार्थी मित्रों एमानो पहेलो पाठ जे छे धार्मिक सामाजिक जागृति, बराबर एवो सरस मजानो जे पाठ जे छे एनो आ विडियो लेक्चरनी अंदर ऑनलाइन शिक्षणनी अंदर आपणे आजे विस्तृत अभ्यास करवानो छे। विद्यार्थी मित्रों प्रथम सत्रनी अंदर तमने कोई पण जातनी काई मुश्किली पड़ेली होय तो बिल्कुल चिंता करता नहीं। जे जे मुश्किली पड़ेली हशे विद्यार्थी मित्रों एनु आपणे स्कूल आपणी उमा विद्या संकुल ज्यारे राबेता मुजब शुरू थई जशे त्यारे जे जे मुश्किली तमने पड़ेली हशे, जे जे पाठनी अंदर तमने समझण नहीं पड़ी होय एने आपणे विस्तृत रीते पाछा समझशू, बराबर विद्यार्थी मित्रों। तो सरस मजानो पाठ जे छे पहेलो द्वितीय सत्रनी अंदर पहेलो पाठ छे धार्मिक सामाजिक जागृति। आ पाठनी अंदर विद्यार्थी मित्रों आपड़ा भारत देश नी बातचीत करवामां आवेली छे कि ज्यारे अंग्रेजो हता त्यारे 19मी सदीनी बातचीत करवामां आवेली छे। विद्यार्थी मित्रों त्यारे आपणो भारत देश जे छे ई केवो हतो, केवा केवा रिवाजो हता, खास करीने अंधश्रद्धा जे छे ई केवी हती अने अंधश्रद्धा निवारण माटे केवा केवा समाज सुधारको દરેક જ્ઞાતિઓની અંદર દરેક ધર્મની અંદર થઈ ગયા એની વિસ્તૃત ચર્ચા જે છે એ આ પાઠની અંદર વિદ્યાર્થી મિત્રો કરવામાં આવેલી છે। તો આ પાઠને આપણે વ્યવસ્થિત રીતે સમજશું। સામાજિક વિજ્ઞાન ધોરણ 8 દ્વિતીય સત્ર પાઠ પહેલો ધાર્મિક સામાજિક જાગૃતિ। તો વિદ્યાર્થી મિત્રો તમે તમારું पाठ्यपुस्तक ने सामे राखशो अने पछी आ विडियो लेक्चर ने जोशो। 19मी सदी में भारतीय समाज अंधश्रद्धा वहमो अज्ञानता कुरिवाजो ज्ञाति प्रथा जेवा अनिष्टोनी चुंगाल में फसायेलो हतो। आनी पण तमे एक पाकी नोट सरस मजानी बनावी लेजो अने आ पॉइंट तमे खास लखजो पहला के 19मी सदीनी अंदर आपणो भारत देश जे छे केवा केवा अनिष्टो हता तो एमां खास करी भारतीय समाजनी अंदर विद्यार्थी मित्रों अंधश्रद्धा वहमो अज्ञानता कुरिवाजो ज्ञाति प्रथा जेवा अनिष्टोनी चुंगालमां फसायेलो हतो। संकुचित अने कूपमंडूक, कूपमंडूकनो अर्थ थाय छे कूवामांना डेટકા જેવો। આપણો જે ભારતીય સમાજ જે છે એ કૂવામાંના ડેટકો જે હોય વિદ્યાર્થી મિત્રો એ કૂવાને જ પોતાની દુનિયા માનતો હોય છે, આટલી જ દુનિયા છે કૂપમંડુક કે કૂવામાંનો ડેટકો। બહારની દુનિયા કેટલી બધી વિશાળ છે એ ડેટકાને ખબર નથી હોતી પણ એ કૂવો જે છે એને જ પોતાની દુનિયા માને છે। તો આપણો જે સમાજ એવો જ હતો કે જ્ઞાતિ પ્રથાના વાડામાં અંધશ્રદ્ધા વહેમોમાં જ આવા અનિષ્ટો રૂપી ચુંગાલમાં ફસાયેલો હતો। બહારની દુનિયા કેટલી બધી આગળ વધી રહી છે એનું કોઈ પણ જાતનું જ્ઞાન નહોતું ત્યારે આપણા જે સમાજ સુધારકો જે છે એને સાચી દિશા લાવવા માટેનું એક ભગીરથ કાર્ય કર્યું। એ જ આ પાઠની અંદર વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને શીખવાનું છે અને કેવા કેવા કુરિવાજો હતા, વહેમો હતા, કેવી અંધશ્રદ્ધાઓ હતી એ વિશે આ પાઠની અંદર આપણે
શીખવાનું છે। સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ બદતર હતી, બહુ જ ખરાબ હતી સ્ત્રીઓની સ્થિતિ એ સમયે। બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ, બાળકીનો જન્મ થાય તો તરત જ એ કોઈને ગમતું નહોતું। વિદ્યાર્થી મિત્રો, વહુ બધાને જોઈએ છે પણ બાળકીને જો મારી નાખે, જન્મતાની સાથે જ એ વખતે ભયંકર આ રિવાજ હતો કે બાળકીનો જન્મ થાય તો એને મોટા તપેલાની અંદર દૂધ ભરી અને એને ડૂબાડીને મારી નાખવાનો ખરાબ રિવાજ આપણી ભારતીય સમાજની અંદર હતો। સતી પ્રથા, નાની ઉંમરની અંદર પત્ની વિધવા થાય તો પતિની પાછળ એને ફરજિયાત અગ્નિની અંદર, ચિતાની અંદર સળગાવી દેવામાં આવતી હતી। વિધવા વિવાહ નિષેધ, નાની વયે પતિ મૃત્યુ પામે તો પત્નીને બીજા લગ્ન ન કરી શકે, કાં એને સતી કરી દેવામાં આવતી હતી અથવા આજીવન માટે એને વિધવા રહેવું પડતું હતું, વગેરે જેવા કુરિવાજો વ્યાપેલા હતા। પાશ્ચાત્ય શિક્ષણને કારણે આવા અનિષ્ટો દૂર કરવા માટે 19મી સદીમાં નવજાગૃતિ આવી। પાશ્ચાત્ય શિક્ષણ એટલે એ વખતે આપણે અંગ્રેજોનું રાજ્ય હતું, ઘણા બધા આપણા જે મહાનુભાવો જે છે એ અંગ્રેજી કેળવણી તરફ વળેલા હતા, એને જોયું કે આપણો સમાજ તો ઘણો બધો પાછળ છે તો આપણા સમાજને આગળ લઈ જવા માટે શું કરવું જોઈએ, તો એક નવજાગૃતિ આવી તથા સામાજિક અને ધાર્મિક સુધારણાના આંદોલનો શરૂ થયા કે આપણો સમાજ ઘણો બધો પાછળ છે, આપણા સમાજને વિકાસની ગતિ લઈ જવા માટે ઘણું બધું કરવું પડે એમ છે। એટલા માટે ઘણા બધા સમાજ સુધારકો આગળ આવ્યા, એમાં પહેલા હતા રાજારામ મોહન રાય। કોણ હતા વિદ્યાર્થી મિત્રો? રાજારામ મોહન રાય। નીચે તમે ફોટો પણ જોશો। હવે આ બધા સમાજ સુધારકોએ શું શું કાર્ય કર્યું એની સરસ મજાની વાતચીત જે છે એ આપણે જોવાની છે, કયા કયા સમાજની સ્થાપના કરી એ પણ આપણે જોવાનું છે। તો જોઈએ આપણે, રાજારામ મોહન રાયનો જન્મ ઈસવીસન 1772માં બંગાળના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો। રાજારામ મોહન રાયનું લગ્ન બાળપણમાં થયું હતું, વળી તેમના ભાઈનું અવસાન થતાં તેમના ભાભી સતી થયા, વિચાર તો કરો। આ ઘટના એ રાજારામ મોહન રાયને ખૂબ જ અસર કરી। એમનું લગ્ન જે રાજારામ મોહન રાયનો જન્મ છે 1772ની અંદર બંગાળના હુગલી જિલ્લાના રાધાનગરની અંદર થયો હતો। એમનું લગ્ન બાળપણમાં થયું હતું, એમના મોટા ભાઈની પત્ની એટલે કે એમની ભાભીનું મૃત્યુ પછી એમને સતી થયા। આ ઘટના એમને જોઈ તો એમને બહુ દુઃખ થયું, તેમણે સતી પ્રથા, બાળ લગ્ન, જ્ઞાતિ પ્રથા, બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ વગેરેનો ઉગ્ર વિરોધ કર્યો। આ બધા જ પોઈન્ટ જે છે તમારે ખાસ લખવાના છે કે રાજારામ મોહન રાયે શેનો વિરોધ કર્યો। ઈસવીસન 1821માં બંગાળમાં સમાંત કૌમુદી અને ઈસવીસન 1822માં ફારસી ભાષામાં મિરાત ઉલ અખબાર નામના સમાચારપત્રો શરૂ કર્યા, આ પણ તમે નોંધ કરજો। ઉગ્ર વિરોધ કર્યો, આ છાપાની અંદર એમણે ખૂબ લખાણ લખ્યું। 1828માં બ્રહ્મો સમાજની સ્થાપના કરી, આ પણ નોંધ કરજો વિદ્યાર્થી મિત્રો। રાજારામ મોહન રાયે કોલકાતામાં હિન્દુ કોલેજની સ્થાપના કરી, તેમણે અખબારી સ્વાતંત્ર્ય, વાણી સ્વાતંત્ર્ય, સ્ત્રી અધિકાર, વ્યક્તિ સ્વાતંત્ર્ય, કારોબારીથી ન્યાયતંત્રને અલગ રાખવા જેવી બાબતોની બ્રિટિશ સરકારને ભલામણ કરી, કારણ કે એ વખતે આપણા દેશની અંદર અંગ્રેજો જે છે એ રાજ્ય કરતા હતા, એટલે અંગ્રેજોને મેં ભલામણ કરી કે તમે આવા સરસ મજાના કાયદા ઘડો જેથી કરીને ભારતીય જે સમાજ જે છે એનો વિકાસ થાય અને આગળ આવે।
પછી રાજારામ મોહનરાયે સતી પ્રથાના વિરોધમાં ઝુંબેશ ચલાવેલી હતી. તેના પરિણામે ઈસવીસન 1829માં અંગ્રેજ ગવર્નર વિલિયમ બેન્ટિકે સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો. આ પણ વિદ્યાર્થી મિત્રો નોંધ કરજો, એમને ભલામણ કરી કે તમે આવા કાયદા બનાવો જેથી કરી કોઈ લોકો દુઃખી ન થાય. એટલા માટે 1829માં અંગ્રેજ ગવર્નર વિલિયમ બેન્ટિક સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો. આમ રાજારામ મોહનરાયે 19મી સદીમાં ભારતની નવજાગૃતિ, આ બાજુમાં એનો ફોટો છે વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો, નવજાગૃતિ માટેના સામાજિક ધાર્મિક અને રાજકીય ચળવળનો પાયો નાખ્યો. દિલ્હીના બાદશાહે પોતાની જાગીરી હક અંગેના કેસ બાબતે રાજારામ મોહનરાયને ઈસવીસન 1830માં ઇંગ્લેન્ડ મોકલ્યા. ઈસવીસન 1833માં બિસ્ટ્રોલ મુકામે તેમનું અવસાન થયું. બ્રહ્મો સમાજે હિન્દુ સમાજની દ્રષ્ટિ બદલવામાં અગત્યનો ફાળો આપ્યો છે. બહુ ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો, અગત્યનો ફાળો આપવામાં આપ્યો છે. હિન્દમાં ધર્મના જડ અને અંધશ્રદ્ધાવાળા વિચારોને દૂર કર્યા હતા. આવું સરસ મજાનું જે કાર્ય છે એ ખાસ કરી અને રાજારામ મોહનરાયે કરેલું છે. વિદ્યાર્થી મિત્રો, દિલ્હીના બાદશાહને જાગીરી હક અંગેના કેસ બાબતે ઇંગ્લેન્ડ મોકલ્યા હતા. આટલા બધા હોંશિયાર હતા, જમીનનો વિવાદ હતો અને પછી 1833માં એમનું શું થાય છે, અવસાન થાય છે, બ્રિસ્ટોલ મુકામે તેમનું અવસાન થાય છે. પણ હિન્દુઓની અંદર જે જળ અને અંધશ્રદ્ધાવાળા વિચારો જે મગજની અંદર જે ગરી ગયા હતા એને દૂર કરવામાં ઘણો બધો પ્રયત્ન જે છે એ રાજારામ મોહનરાયે કરેલો હતો. તો આ પહેલા વહેલા સમાજ સુધારક થયા. બરાબર, વિચારો કે તમારા ગામમાં તમે કોઈને ત્યાં અંધશ્રદ્ધા કે કુરિવાજો ચાલતા જોશો તો તમે શું કરશો? અત્યારે વિદ્યાર્થી મિત્રો, આપણે હજી પણ ભારતીય સમાજની અંદર ખૂણે ખાંચરે આવા અંધશ્રદ્ધાની ઘટના બને છે. બલિ ચડાવવાના રિવાજો પણ કેટલી વખત છાપવામાં આવે છે. બીજું, આપણે વિજ્ઞાન જાથાવાળા જે છે એ પણ ખૂબ જ એક્ટિવ છે, આવા અંધશ્રદ્ધાઓ જે હોય એનો પર્દાફાશ પણ કરે છે. એ પણ આપણે ટીવીની અંદર આપણે જોતા હોઈએ છીએ. વિજ્ઞાન જાથાની અંદર અત્યારે આપણે જયંત પંડ્યા કરી અને એક અધિકારી છે, એમની ટીમ આવા અંધશ્રદ્ધા માટે સારામાં સારું કાર્ય જે છે એ કરી રહ્યા છે. બરાબર, કહેવાનો મતલબ વિદ્યાર્થી મિત્રો, હવે અંધશ્રદ્ધા અને કુરિવાજો તમે કોને કહેશો, આ વિચારવાનું છે. રાજારામ મોહનરાયે અખબારો કેમ શરૂ કર્યા એ પણ તમારે વિચારવાનું છે, વિચારી રાખજો. લોકડાઉન ખુલશે ત્યારે આપણે મળશું, ત્યારે હું તમારી પાસેથી આને જવાબ માગીશ. રાજારામ મોહનરાય પછી આપણા ખાસ કરીને હિન્દુ સમાજની અંદર બીજા દયાનંદ સરસ્વતી થયા, બીજા સમાજ સુધારક દયાનંદ સરસ્વતી થયા. વિદ્યાર્થી મિત્રો, તમારે આ દરેક ફકરાની અંદરથી કયા સમાજ સુધારકે શું શું કાર્ય કર્યું, કઈ સંસ્થાની સ્થાપના કરી એની વિસ્તૃત નોંધ જે છે એ તમે તમારા પાકી બુકની અંદર ખાસ કરીને કરવાની છે. બરાબર, વિદ્યાર્થી મિત્રો, આપણને આનંદની લાગણી થાય કારણ કે દયાનંદ સરસ્વતીનો જન્મ સૌરાષ્ટ્રના મોરબી નજીક ટંકારા ગામના સનાતન બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમને નાની વયે મૂર્તિ પૂજા અને કર્મકાંડની બિન ઉપયોગીતા સમજાઈ કે કર્મકાંડ જે છે એની જરૂરી નથી. કારણ કે એક વખત એમને જોયું હતું કે શિવલિંગ ઉપર ઉંદર જે છે એ આંટા મારતા હતા અને આ દ્રશ્ય એ જુએ છે અને વિચારે છે કે શિવલિંગ ઉપર જો આ રીતે ઉંદર આંટા મારે છે છતાં ભગવાન શિવ કાંઈ કરી શકતા નથી,
तो आ मूर्ति प्रथा जे छे खरेखर शुं छे खोटी छे। बराबर कहेवानो मतलब तेमणे सत्यनी शोधमां गृह त्याग कर्यो, गृह त्याग एटले घरनो त्याग करी दे छे। 15 वर्ष सुधी देशमां परिभ्रमण करी, परिभ्रमण एटले फर्यां, યોગનો અભ્યાસ કર્યો અને સંન્યાસ લે મથુરામાં સ્વામી વિરજાનંદ પાસે હિન્દુ શાસ્ત્રનો અભ્યાસ કર્યો। યાદ રાખજો હિન્દુ શાસ્ત્રનો એ શું કરે છે વિદ્યાર્થી મિત્રો, અભ્યાસ કરે છે। આગળ જોઈએ આપણે, તો વિદ્યાર્થી મિત્રો સ્વામી દયાનંદ સરસ્વતીએ વર્ગ અને જ્ઞાતિવિન સમાજ રચના દ્વારા ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય દ્રષ્ટિએ દેશની એકતા સાધવાનો પ્રયત્ન કર્યો, બહુ સરસ મજાનું કાર્ય કર્યું। આ બધા જ આપણા વિદ્યાર્થી મિત્રો સમાજ સુધારકો હતા। ખાસ તમારે ફરી એક વખત કહું છું, સરસ રીતે નોંધ કરવાની ટૂંકમાં કે ભાઈ રાજારામ મોહનરાયે શું કાર્ય કર્યું, એમનો જન્મ ક્યાં થયો હતો, એમને કઈ સંસ્થાની સ્થાપના કરી, એવી જ રીતે દયાનંદ સરસ્વતી મોરબી જિલ્લાના ટંકારા ગામની અંદર એમનો જન્મ થયેલો હતો। ખરેખર આપણે અવભાગ્ય કહેવાય કે આવા સમાજ સુધારક આપણી જિલ્લા ભૂમિની અંદર એમનો જન્મ થયો છે, એ એક ગૌરવ લેવા જેવી બાબત કહેવાય વિદ્યાર્થી મિત્રો। એમણે ખાસ કરી મૂર્તિ પૂજા અને કર્મકાંડ ઉપર જ વધારે ભારણ આપ્યું હતું। નાની ઉંમરની અંદર જ ઘર છોડીને જતા રહ્યા હતા અને મથુરામાં સ્વામી વિરજાનંદ પાસે હિન્દુ શાસ્ત્રોનો એમણે અભ્યાસ કરેલો હતો। બરાબર વિદ્યાર્થી મિત્રો, તેમણે ખાસ કરી વેદોમાં ભારતીય ધર્મ અને સંસ્કૃતિના દર્શન થયા। ખરેખર આપણી જે સંસ્કૃતિ જે છે વિદ્યાર્થી મિત્રો, એ વૈદિક સંસ્કૃતિ છે। એમણે સૂત્ર આપ્યું કે વેદ તરફ પાછા વળો। તેમણે સત્યાર્થ પ્રકાશ નામના ગ્રંથની રચના કરી, આ પણ નોંધ કરજો વિદ્યાર્થી મિત્રો। વેદોમાં મૂર્તિ પૂજા, ક્રિયાકાંડ, બાળલગ્ન, સતી પ્રથા, અસ્પૃશ્યતાનો ઉલ્લેખ થયો નથી, ખાસ નોંધ કરજો વિદ્યાર્થી મિત્રો। એમણે સ્પષ્ટ કીધું છે કે આપણા વેદોની અંદર ખાસ કરીને મૂર્તિ પૂજા, ક્રિયાકાંડ, બાળલગ્ન, અસ્પૃશ્યતાનો ઉલ્લેખ થયો નથી। તેમણે એકેશ્વરવાદનો બોધ આપ્યો, ભગવાન એક જ છે, તેઓ હિન્દી ભાષામાં પણ બોધ આપતા હતા, તેથી તેમના વિચારો દેશના લોકો સુધી પહોંચી શક્યા। હિન્દીનું પણ વિદ્યાર્થી મિત્રો દયાનંદ સરસ્વતીજીને જ્ઞાન હતું, એટલે એનો લાભ આખા ભારત દેશને મળ્યો। આપણી સંસ્કૃતિ છે એ વૈદિક સંસ્કૃતિ છે, વેદ તરફ પાછા વળો। અને અત્યારે આજની તારીખની અંદર ભારતની અંદર આર્ય સમાજની એમણે સ્થાપના કરેલી હતી વિદ્યાર્થી મિત્રો, અને એની આજે સંસ્થા સારામાં સારું કાર્ય કરી રહી છે। ક્યારેક તમે ટંકારાની મુલાકાત લેજો, ત્યાં આર્ય સમાજ જે છે એમને ઘણા બધા સરસ મજાના કાર્યક્રમો જે છે સમાજ સુધારણાના થાય છે। સારામાં સારું જે છે પુસ્તકાલય છે ત્યાં વેદ પેલી અગ્નિની આહુતિ પણ આપવામાં આવે છે, અને સારામાં સારા કાર્યક્રમો જે છે ત્યાં આજની તારીખની અંદર વિદ્યાર્થી મિત્રો થઈ રહ્યા છે। આપણે તો નજીક કહેવાય તો એના દર્શનનો લાવો જે છે, એ સંસ્થા કઈ કઈ પ્રવૃત્તિ કરે છે એ પણ આપણે ખરેખર જોવું જોઈએ। બરાબર, બહુ સરસ મજાની વાત કરી એમને કે ભાઈ આપણા વેદની અંદર કર્મકાંડની વાત નથી, મૂર્તિ પૂજાની વાત નથી, અસ્પૃશ્યતાની વાત નથી, બાળ લગ્નની વાત નથી, સતી પ્રથાની વાત નથી, આ બધું આપણે ઊભું કરેલું છે, અને વેદ તરફ તમે પાછા વળો। અને એમણે કયું પુસ્તક લખેલું હતું, સત્યાર્થ પ્રકાશ નામનું, ખાસ કરીને નોંધ કરજો વિદ્યાર્થી મિત્રો, એમણે કયું પુસ્તક લખેલું હતું, સત્યાર્થ પ્રકાશ નામનું જે પુસ્તક જે છે એમણે લખેલું હતું, આની પણ તમે ખાસ નોંધ કરજો વિદ્યાર્થી મિત્રો। હવે આગળ જોઈએ, દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના કરી ઈસવીસન 1875માં। વિદ્યાર્થી મિત્રો 1800ના ગાળાની અંદર જ આ બધા 19મી સદીના જ સારામાં સારા સમાજ સુધારકો થઈ ગયા। નીચે જો સાઈડની અંદર એમનો ફોટો પણ આપેલો છે, એને પણ બરાબર તમે જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો।
लाहौर, पंजाब, उत्तर प्रदेश, राजस्थान ने गुजरात में आर्य समाज झड़पती प्रचार थयो। तेमना परिणामे झड़पी सामाजिक परिवर्तन आव्यु। आर्य समाजे धर्मांतर पामेला हिंदुओं ने हिंदू धर्म में पाछा लावा माटे शुद्धि चळवळ शुरू करी। बहु सारामां सारू हतुं कि जे लोको वटलाई गयेला हता, पराणे हिंदू छोड़ीने बीजा धर्म अपनावेलो हतो, एमने पाछा हिंदू धर्म जे छे ए लावा माटे, हिंदू धर्म में पाछा लावा माटे शुद्धि चळवळ शुरू करी, जेने कारणे परधर्म स्वीकारी होय के स्वीकारवानी फरज पड़ी होय तेवा हिंदुओं ने पाछा आवा माटेना द्वार प्रथमवार खुला मूक्या। विचार करजो, बहु सरस मजेनी वात हतो कि जेने हिंदू धर्म छे विद्यार्थी मित्रों, परधर्म स्वीकारी होय के स्वीकारवानी फरज पाड़ी होय। आपणे ज्यारे औरंगजेब नामनो खतरनाक जे मुस्लिम शासक थई गयो एने आज करेलुं हतुं, एक हाथनी अंदर कुरान अने एक हाथनी अंदर तलवार। का तमे मुस्लिम धर्म अंगीकार करो अथवा का तमे मृत्यु माटे तैयार थई जाओ। एटले आपणा केटलाय जे हिंदुओ बीकना मारिया, हिंदूमांथी मुस्लिम थई गया छे। आजनी तारीखनी अंदर पण भारतमां ए छे, आपणा વાંકાનેરની આજુબાજુનો જે પ્રદેશના જે મુસલમાન ભાઈઓ જે છે, બરાબર, એ ખાસ કરી જે મુમના જ્ઞાતિ જે છે એ ખરેખર આપણા હિન્દુમાંથીને જ મુસ્લિમ થઈ ગયેલા છે, બરાબર। તો જે તે વખતે દયાનંદ સરસ્વતીએ દ્વાર ખોલી દીધા કે ભાઈ તમને આવું કંઈ થયું હોય તો તમે પાછા હિન્દુ ધર્મની અંદર આવી શકો છો। આગળ જોઈએ, સ્વામી દયાનંદ સરસ્વતીના અવસાન પછી લાલા હંસરાજ, પંડિત ગુરુદત્ત, લાલા લજપતરાય જેવા નેતાઓએ આ સંસ્થાની પ્રવૃત્તિઓ ચાલુ રાખી। સ્વામી શ્રદ્ધાનંદે ઈસવીસન 1902માં હરદ્વાર પાસે કાગંડી ગુરુકુલ સ્થાપ્યું। આ ઉપરાંત ગુજરાતમાં વડોદરામાં પણ આર્યકન્યા વિદ્યાલય શરૂ કરવામાં આવ્યું, જેમાં શિસ્ત, શ્રમ, સંયમ અને ચારિત્ર્યના પાઠોનું શિક્ષણ આપવામાં આવતું હતું। વિદ્યાર્થી મિત્રો, એમના અવસાન પછી પણ આ જે સમાજ સુધારકો હતા એ બીડું એમણે ઝડપી લીધું અને આર્ય સમાજના વિચારો જે છે ને આગળ લાવવાનું ભગીરથ સરસ મજાના પ્રયત્નો કર્યા। તો આ હતા બીજા સમાજ સુધારક। હવે પછી આવશે રામકૃષ્ણ પરમહંસ। તો વિદ્યાર્થી મિત્રો, ત્રીજા નંબર ઉપર છે રામકૃષ્ણ પરમહંસ। રામકૃષ્ણ પરમહંસ ભારતીય સંસ્કૃતિના જ્યોતિધર અને બધા જ ધર્મોના સત્યને પામનાર સંત અને સુધારક હતા। તેમનો જન્મ બંગાળના હુગલી જિલ્લાના કામર પુકુર ગામમાં થયો હતો। તેમને બાળપણથી ધાર્મિક પ્રવૃત્તિમાં રસ હતો। તેઓ કોલકાતા પાસે આવેલા દક્ષિણેશ્વરમાં કાલી માતાના મંદિરમાં પૂજારી હતા। તેમણે ઈશ્વરને વિવિધ રૂપે પામવાનો પ્રયત્ન કર્યો હતો। તેમના શુદ્ધ ચારિત્ર અને જ્ઞાન ભક્તિના ઉપદેશથી અનેક લોકો તેમની પાસે આવતા કેશવચંદ્ર સેન અને દયાનંદ સરસ્વતી જેવા ધાર્મિક અને સામાજિક સુધારકો સાથે તેમની મુલાકાત થઈ હતી। વિદ્યાર્થી મિત્રો, બહુ સરસ મજાના આ પણ એક સમાજ સુધારક હતા, એમાં ખાસ કરીને આપણા દયાનંદ સરસ્વતી જે છે એ પણ અમને મળેલા હોય છે। પાશ્ચાત્ય અસરમાં આવેલા લોકોને રામકૃષ્ણ પરમહંસના બોધથી પોતાના ધર્મ અને સંસ્કૃતિમાં પુનઃ શ્રદ્ધા પેદા થઈ। પાશ્ચાત્ય એટલે એ વખતે અંગ્રેજોનું શાસન હતું 19મી સદીની અંદર, અમુક અંગ્રેજી વિચારોને પાશ્ચાત્ય શિક્ષણના રંગે રંગાઈ ગયા હતા, પાશ્ચાત્ય સંસ્કૃતિના રંગે રંગાઈ ગયેલા હતા। તો પરમહંસ, રામકૃષ્ણ પરમહંસે વિદ્યાર્થી મિત્રો, ખાસ મારે તમને એ કહેવાનું છે કે આમને ભગીરથ કાર્ય કર્યું કે તમે આપણી સંસ્કૃતિ તરફ પાછા વળો, એટલે પુનઃ શ્રદ્ધા પેદા થઈ કે ભારતીય સંસ્કૃતિ ખરેખર મહાન છે, કે તમે આ અંગ્રેજી સંસ્કૃતિની સાથે જોડાઈ જાઓ છો એ ખરેખર ખોટું છે, બરાબર। તો આવા સમાજ સુધારકો હતા કે એ વખતે એમણે ભારતીય સંસ્કૃતિનો દીપ પ્રજ્વલિત કર્યો હતો વિદ્યાર્થી મિત્રો, બરાબર। પછી આવશે સ્વામી વિવેકાનંદ।
નરેન્દ્રનાથ દત્ત ઈસવીસન 1863 થી 1902 નામના બંગાળી સ્નાતક રામકૃષ્ણ પરમહંસના સંપર્કમાં આવ્યા. એમના શિષ્ય હતા. રામકૃષ્ણે નરેન્દ્રની જ્ઞાન પીપાસાની તૃપ્તિ કરી. નરેન્દ્ર રામકૃષ્ણના શિષ્ય બન્યા અને સંન્યાસ ધારણ કરીને સ્વામી વિવેકાનંદ નામ ધારણ કરી ભારતીય અને પાશ્ચાત્ય તત્વજ્ઞાનના ઊંડા અભ્યાસી બન્યા. વિચાર કરજો, એમના ગુરુ કેટલા મહાન. ઉપરના જે હતા રામકૃષ્ણ પરમહંસ એમના શિષ્ય હતા, બરાબર. એમને જોઈ લીધું હતું કે સ્વામી વિવેકાનંદમાં ઘણી બધી જ્ઞાન પીપાસા છે, ઘણી બધી તાકાત છે. સ્વામી વિવેકાનંદ એમનું નામ હતું નરેન્દ્ર, પછી સ્વામી વિવેકાનંદ થયા. અને ખાસ કરી અને એ ભારતીય અને પાશ્ચાત્ય તત્વજ્ઞાનના ઊંડા અભ્યાસી બને છે. સ્વામી વિવેકાનંદે લોકોને દુઃખી માનવોની સેવા કરવા અને તેમાં જ ઈશ્વરના દર્શન કરવાનો બોધ આપ્યો છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને દરિદ્ર નારાયણની સેવા કરવી, એ જ તમે ભગવાનની સેવા કરો છો એવું સૂત્ર તેમને આપ્યું. ખાસ કરી હવે તેમણે ભારતના યુવાનોમાં ભૂતકાળ પ્રત્યે ગૌરવ અને ભવિષ્ય માટે શ્રદ્ધા જાગૃત કરી. તેમણે ઈસવીસન 1893માં યુનાઇટેડ સ્ટેટ્સના શિકાગોમાં ભરાયેલી અખિલ વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપી હતી. વિદ્યાર્થી મિત્રો, બરાબર, એના મેઇન વ્યક્તિ હતા એ વખતે 1893માં યુનાઇટેડ સ્ટેટ્સ ના શિકાગોમાં ભરાયેલી અખિલ વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપી હતી. તેમાં તેમણે છટાદાર ભાષણ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાનની સમજ આપી હતી. ત્યારબાદ યુનાઇટેડ સ્ટેટ્સ, યુરોપ, ઇજિપ્ત, ચીન, જાપાન વગેરે દેશોમાં પ્રવાસ કરીને ભારતીય સંસ્કૃતિનો ફેલાવો કરેલો હતો. વિચાર કરજો, બરાબર. અને ક્યારે પણ ધર્મ પરિવર્તન ન કરવું જોઈએ. જે ધર્મમાં આપણો જન્મ થયો છે તે જ ધર્મની અંદર આપણું જે મૃત્યુ થાય એ ખૂબ જ જરૂરી છે. એ જ સાચામાં સાચું આપણું સૌભાગ્ય છે. અને ભારતીય સંસ્કૃતિનો ફેલાવો કરવા માટે સ્વામી વિવેકાનંદ બહુ સારામાં સારું કાર્ય કર્યું હતું. શિકાગોની અંદર ધર્મ પરિષદ વિદ્યાર્થી મિત્રો થઈ હતી ત્યારે એમને જે હુંફાળું સંબોધન કર્યું હતું કે બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, ભાઈઓ અને બહેનો, ત્યારે લગભગ 2-3 મિનિટ સુધી તાળીઓનો ગડગડાટ જે છે એ ચાલુ રહ્યો હતો, એની પણ નોંધ કરવામાં આવેલી છે. એટલું હૃદયપૂર્વક એમને સારામાં સારું જે છટાદાર ભાષણ એ વખતે કરેલું હતું. અને ત્યાં જે ધર્મ પરિષદની અંદર જે બધા આવેલા હતા મહાન વ્યક્તિઓ, એને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ખૂબ જ ચેતના જાગૃત થઈ હતી. અને પછી સ્વામી વિવેકાનંદે જુદા જુદા વાત કરી, એ દેશોમાં ભારતીય સંસ્કૃતિનો ફેલાવો કર્યો હતો. એમનું એક જ સૂત્ર છે, માનવ સેવા એ જ પ્રભુ સેવા. યાદ રાખજો, એમનું સ્લોગન શું હતું કે માનવ સેવા એ જ પ્રભુ સેવા, બરાબર. પછી તેઓ ભારતીય સંસ્કૃતિના પ્રશંસક અને પ્રખર રાષ્ટ્રપ્રેમી હતા. તેમણે ભારતીયોને ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહોનું સૂત્ર આપ્યું હતું. ઉઠો, જાગો અને જ્યાં સુધી ધ્યેયની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તમારું કામને અટકાવો ને કામને આગળ વધારતા જ જાઓ. આવું સરસ મજાનું એમને સૂત્ર આપેલું હતું. સ્વામી વિવેકાનંદે ઈસવીસન 1897માં પોતાના ગુરુના નામ પરથી બેલુર એટલે કોલકાતાની અંદર પશ્ચિમ બંગાળ રામકૃષ્ણ મિશન મઠની સ્થાપના કરી. આ મિશનને વિવિધ કાર્યો દ્વારા માનવ સેવા કરવાનો આદર્શ અપનાવ્યો. રામકૃષ્ણ પરમહંસના જીવનમાંથી પ્રેરણા મેળવી જનસેવા એ જ પ્રભુ સેવાના સૂત્રનો મિશને અમલ કર્યો. દેશમાં શાળાઓ ખોલી શિક્ષણ આપવાનું અને દવાખાના દ્વારા સેવાનું કાર્ય કરવામાં આવે છે. આજની તારીખની અંદર આ મિશનની શાખાઓ ભારતમાં અને દેશ વિદેશમાં આજે પણ કાર્યરત છે. આપણે રાજકોટની અંદર રામકૃષ્ણ મિશનનો આશ્રમ પણ આવેલો છે, એમાં પણ એમની જે અલગ અલગ શાખાઓ જે છે એ સારામાં સારું જે કાર્ય જે છે આજની તારીખની અંદર વિદ્યાર્થી મિત્રો કરી રહ્યા છે, બરાબર. તો આ જે મેન એ વખતે 19મી સદીના આપણા સમાજ સુધારકો હતા, રાજારામ મોહનરાય, દયાનંદ સરસ્વતીજી, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, આ બધાએ ભારતીય સંસ્કૃતિને આગળ
વધારવાનો સારામાં સારો પ્રયાસ કર્યો અને જે કાંઈ વહેમો અંધશ્રદ્ધાઓ કુરિવાજો આ બધા હતા એને નાબૂદ કરી અને આપણો હિન્દુ સમાજ કઈ રીતે વિકાસના પંથે આગળ વધે એવા સારામાં સારા કાર્યો જે છે એ કરેલા છે। હવે પછી જે પોઈન્ટ આવે છે કે ભાઈ મુસ્લિમ સમાજમાં સુધારાની ચળવળ કોને શરૂ કરી એની પણ આપણે ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો। તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો 19મી સદીની શરૂઆતમાં ઉત્તર પ્રદેશના રાયબરેલીના સૈયદ અમજદ ખાન અને બંગાળના સરિતુલ્લા જેવા લોકોની આગેવાની હેઠળ મુસલમાનોના સામાજિક અને ધાર્મિક જાગૃતિનો આરંભ થયો। આમાં એ સમાજ સુધારક થયા। તેમણે ધાર્મિક નેતા દિલ્હીના શાહ વલીઉલ્લાહના ઉપદેશમાંથી પ્રેરણા મેળવી હતી। એટલે વિદ્યાર્થી મિત્રો જેમ આપણા હિન્દુમાં જે ધર્મ સુધારક થઈ ગયા એવી જ રીતે મુસલમાનની અંદર આ જે વ્યક્તિઓ હતા એમને પણ મુસ્લિમ સમાજની અંદર પણ કુરિવાજો એ વખતે હતા તો એ નાબૂદી માટે થઈ અને એમને ખાસ કરી અને રાયબરેલીના સૈયદ અહમદ ખાન અને બંગાળના સરિતુલ્લા જેવા લોકોની આગેવાની હેઠળ મુસલમાનોના સામાજિક અને ધાર્મિક જાગૃતિનો આરંભ થયો। તેમણે ધાર્મિક નેતા કોણ હતા તો એમને પ્રેરણા ક્યાંથી મળી આ બંને નેતાઓને તો ખાસ કરીને દિલ્હીના શાહ વલીઉલ્લાહના ઉપદેશમાંથી પ્રેરણા મેળવી હતી। તેઓ માનતા હતા કે ભારતમાં ઇસ્લામ ધર્મ દૂષિત થવાથી દેશ ઉપર અંગ્રેજોને શાસન સ્થાપ્યું હતું। તો આવું વિચારતા હતા કે અંગ્રેજોનું શાસન એટલા માટે આવ્યું છે કે આપણો જે મુસ્લિમ ધર્મ જે છે એ દૂષિત થઈ ગયો છે। તેમણે ઇસ્લામ ધર્મ સંસ્કૃતિને મજબૂત શુદ્ધ કરવા વહાબી આંદોલન ચલાવ્યું હતું। બરાબર વિદ્યાર્થી મિત્રો, કયું આંદોલન ચલાવ્યું હતું? વહાબી આંદોલન જે છે એ પણ ચલાવ્યું હતું। આગળ જોઈએ, વહાબી આંદોલન બાદ થોડા મુસલમાનોમાં પાશ્ચાત્ય વિચારોનો પ્રભાવ વધતા અંગ્રેજી શિક્ષણનું પ્રમાણ વધ્યું। ઉલેમાઓની રૂઢિચુસ્તાને લીધે મુસલમાનો અંગ્રેજી શિક્ષણ અને આર્થિક તથા સામાજિક લાભોથી વંચિત રહ્યા। તેથી મુસલમાનોમાં શિક્ષિત અને મધ્યમ વર્ગનો ઉદય ઠીક ઠીક સમય સુધી થયો નહીં। હવે વહાબી આંદોલન બાદ થોડા મુસલમાનોમાં એટલે અમુક મુસ્લિમ સંસ્કૃતિ તરફ વળ્યા, પણ અમુક લોકોએ હજી પણ પાશ્ચાત્ય વિચારોનો પ્રભાવ વધતા અંગ્રેજી શિક્ષણ જે છે એનું પણ એમના સમાજની અંદર પ્રમાણ વધ્યું હતું। બરાબર, એટલે ખાસ કરી મુસલમાનો અંગ્રેજી શિક્ષણ અને આર્થિક તથા સામાજિક લાભોથી વંચિત રહ્યા હતા। બરાબર, અમુક જે હતા એમને અંગ્રેજી શિક્ષણની અંદર શરૂઆત કરી, અમુક અંગ્રેજી શિક્ષણ જે છે એ લીધું નહોતું। એટલે આમાં જો શું કહેવાનું થાય છે કે અમુક મુસ્લિમોએ જે મુસલમાનોએ શિક્ષિત અને મધ્યમ વર્ગનો ઉદય ઠીક ઠીક સમય સુધી થયો નહીં। એટલે કહેવાનો મતલબ શું છે કે જે અંગ્રેજી શિક્ષણ જેને મેળવ્યું હતું એ મુસલમાનો ધીમે ધીમે આગળ વધી જાય છે અને અમુક જે એ લોકોના જે ઉલેમાનો એટલે એ લોકોના ધર્મગુરુ ના પાડતા હતા એટલે હજી પણ અમુક મુસલમાનો જે છે એ રૂઢિચુસ્તાની અંદર વધારે માનતા હતા। તો આ ફકરાની અંદર એવું કહે છે જેને અંગ્રેજી શિક્ષણ જેને લીધું હતું એ ધીમે ધીમે વિકાસના પંથે જવા લાગ્યા। બરાબર, સર સૈયદ અમજદ ખાનનો જન્મ ઉમરાવ કુટુંબમાં થયો હતો। ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે કંપની સરકારની નોકરીમાં હતા, તે વખતે કંપનીને વફાદાર રહ્યા। 1869માં નિવૃત્તિ પછી તેઓ ઇંગ્લેન્ડમાં ગયા અને પાશ્ચાત્ય ઉદાર મતવાદીથી પ્રભાવિત થયા। તેમણે મુસલમાનોને અંગ્રેજી કેળવણી લે તેમનું પછાતપણું અને રૂઢિચુસ્તા દૂર કરવાનો આગ્રહ કર્યો। એટલે આ સર સૈયદ અહમદ ખાન એ અંગ્રેજી શિક્ષણમાં માનતા હતા કે તમે આપણી સંસ્કૃતિમાં જ રહેશો, આપણા જે ધર્મગુરુઓ જે કહે છે એ રીતે તમે રહેશો તો તમે રૂઢિચુસ્તાની અંદર આવી જશો। એટલે પોતે નોકરી કરતા હતા અંગ્રેજ સરકારની અંદર અને ખરેખર નિવૃત્ત થઈ અને ઇંગ્લેન્ડ જાય છે, ત્યાં જોયું કે આપણા મુસલમાન ભાઈઓ તો ઘણા બધા પછાત છે એટલે એ વિકાસ તરફ આગળ વધે એટલા માટે એમને ખાસ કરીને
અંગ્રેજી શિક્ષણને મહત્ત્વ આપ્યું કે આ બધું શિક્ષે ને તો આપણો સમાજ જે છે એ આગળ આવશે. ઈસવીસન 1870માં તહઝીબ ઉલ અખલાક નામનું સામયિક શરૂ કર્યું, છાપું. 1875માં અલીગઢમાં મુસ્લિમ કોલેજની સ્થાપના કરી. આ પણ નોંધ કરજો વિદ્યાર્થી મિત્રો, આજે પણ છે, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તરીકે ઓળખાય છે આજે પણ. તેમણે અંગ્રેજી સાહિત્ય અને વિજ્ઞાનના ગ્રંથોનો ઉર્દુમાં અનુવાદ કરી મુસલમાનોને પાશ્ચાત્ય જ્ઞાનથી પરિચિત કરાવી. એટલે આ માનતા હતા કે અંગ્રેજી શિક્ષણ જે છે એ ખાસ કરીને જરૂરી છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ખાસ તમે જોજો. એટલે સર સૈયદ અમજદ ખાન એમણે અલીગઢમાં મુસ્લિમ કોલેજની સ્થાપના કરેલી છે અલીગઢની અંદર. બરાબર, એટલે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આજે પણ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તરીકે ઓળખાય છે, આજે પણ ચાલુ છે. તેમણે બુરખા પ્રથા, બાલ લગ્ન પ્રથાનો વિરોધ કર્યો અને વિધવા વિવાહ તથા સ્ત્રી કેળવણીની પણ તરફેણ કરી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા મુસ્લિમ સમાજ સુધારક. બરાબર, પછી વિદ્યાર્થી મિત્રો આવશે શીખ સમાજમાં ની વાત કરશું, તો એમાં કોણ થઈ ગયા, તો 19મી સદીના સુધારાના અસરે શીખ સમાજને પણ પ્રભાવિત કર્યા. જો આ બધા 19મી સદીમાં જે સમાજ સુધારકો થયા, દરેક ધર્મની અંદર એની વાત છે. ગુરુદ્વારાઓમાં પ્રવેશેલા દૂષણો દૂર કરવા, સારી વ્યવસ્થા માટે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિની રચના કરી, આજે પણ આ પંજાબની અંદર ચાલુ છે. શીખોમાં ધાર્મિક શિક્ષણ સાથે પાશ્ચાત્ય કેળવણી આપવા માટે અમૃતસરમાં ખાલસા કોલેજ તથા શાળાઓની સ્થાપના કરી. પાશ્ચાત્ય એટલે થોડાક અંગ્રેજી શિક્ષણ મેળવે એટલા માટે વિદ્યાર્થી મિત્રો અમૃતસરમાં ખાલસા કોલેજની પણ સ્થાપના એ વખતે કરવામાં આવેલી હતી. આજે પણ આ કોલેજ અને આ જે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ જે છે એ પણ અત્યારે કાર્ય કરી રહી છે. પછી વિદ્યાર્થી મિત્રો, પારસી સમાજની અંદર દાદાભાઈ નવરોજી જે છે એ થઈ ગયા. અંગ્રેજી કેળવણી પામેલા પારસી યુવાનોને ધર્મ અને સમાજ સુધારણા માટે ઈસવીસન 1851માં રહનુમા ઈ મઝદરબન સભાની સ્થાપના કરી. યાદ રાખજો કોને, દાદાભાઈ નવરોજી, રહનુમા ઈ મઝદરબન સભાની સ્થાપના કરી. દાદાભાઈ નવરોજી આ સંસ્થાના અગ્રણી નેતા હતા. આ સંસ્થાએ રાષ્ટ્ર ગોફતાર નામનું મુખપત્ર એટલે કે છાપું જે છે એની પણ શરૂઆત કરી. પારસી સુધારણા આંદોલનને વેગવંતું બનાવ્યું. પારસીઓ જે સંજાણ બંદરેથી ભારતમાં આવેલા હતા, ત્યાંના ઈરાનના રાજા એમને, મુસલમાન રાજા હેરાન કરતા હતા અને આપણે એમને આશરો આપ્યો હતો, અને પારસીઓ જેમ દૂધમાં સાકળ ભરે તેમ આજે પણ પડી ગયા છે. પછી આર કામા તથા બહેરામજી મલબારીએ પણ ધર્મ અને સમાજ સુધારણાનું કાર્ય કર્યું. કામાએ શિક્ષણના પ્રચાર ઉપર અને મલબારીએ સ્ત્રી ઉન્નતિ ઉપર ભાર મૂક્યો હતો. દાદાભાઈ નવરોજી પછી આ જે બે સમાજ સુધારકો જે પારસીમાં થઈ ગયા એમને પણ આ સારામાં સારું કાર્ય કર્યું. બાળ લગ્નનો પણ એમને વિરોધ કર્યો વિદ્યાર્થી મિત્રો. વિધવા વિવાહને ઉત્તેજન આપ્યું. મલબારીના પ્રયત્નોને લીધે સરકારે ઈસવીસન 1891માં લગ્ન માટે સંમતિ વય ઠરાવતો કાયદો ઘડ્યો કે આટલા જ વય જે છે ત્યારે જ સ્ત્રી અને પુરુષો લગ્ન કરી શકે. બરાબર, તો એ વખતે અંગ્રેજોએ પણ આ કાયદો, આ બધા સમાજ સુધારકો અંગ્રેજોને ભલામણ કરતા કે ભાઈ આ રીતે કરો તમે. પછી આવશે જ્યોતિબા ફૂલે. જ્યોતિબા ફૂલે મહારાષ્ટ્રના જાણીતા સમાજ સુધારક હતા. તેમણે સ્ત્રીઓ તથા દલિતોના પ્રશ્નોના હાથ ઉપર લીધા. દલિત નેતા હતા પોતે. 1857માં તેમણે પૂનામાં કન્યાશાળા શરૂ કરી, વિધવાઓને પુનઃલગ્ન કરવામાં મદદ કરી, સમાજમાં બ્રાહ્મણોના આધિપત્ય સામે પડકાર ફેંક્યો, લોકોમાં આત્મવિશ્વાસ હિંમત ઉત્સાહ જગાડવા માટે તેમણે સત્ય શોધક સમાજની સ્થાપના કરી. આ પણ ખાસ તમે ધ્યાન રાખજો, કયા કયા સમાજ સુધારકો કઈ કઈ સ્થાપના કરી, કઈ સંસ્થા, કઈ અખબાર, આ પણ તમારે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને નોંધ કરવાની છે. બરાબર, પછી વિચારો કે તમે જે સમાજમાંથી આવો છો તે સમાજમાં તમને કોઈ અંધશ્રદ્ધા કે કુરિવાજો દેખાય તો તમે સમાજમાં કઈ કઈ પ્રવૃત્તિઓ કરશો એ તમારે વિચારવાનું છે. પછી ઠક્કર બાપા એટલે કે લોહાણા સમાજની અંદર થઈ ગયા વિદ્યાર્થી મિત્રો.
तो ગાંધીજીએ સ્થાપેલ અખિલ હિન્દ હરિજન સંઘના મંત્રી તરીકે ઠક્કરબાપાએ વર્ષો સુધી સેવા આપી. હરિજનોના એટલે દલિત સમાજ જે હતા એમના ઉત્કર્ષ માટે સારામાં સારો કિંમતી ફાળો આપ્યો. કુદરતી આફતો વખતે લોકોને રાહત આપવાનું નોંધપાત્ર પ્રદાન કર્યું. અમૃતલાલ ઠક્કર ઉર્ફે ઠક્કરબાપાનો જન્મ ભાવનગરમાં ઈસવીસન 1869માં થયો હતો. આજીવન કર્મનિષ્ઠ સેવક હતા. તેમણે ઇજનેરી ડિગ્રી મેળવી હતી. સારા પગારની નોકરી છોડીને ગાંધીજીના પ્રભાવ હેઠળ તેમણે છેવાડાની લોકોની સેવા કરેલી હતી. જો આ બધા સમાજ સુધારક હતા, નોકરી પણ છોડી દે છે અને ગાંધીજીના વિચારના રંગે રંગાય અને છેવાડાના જે ગામો હતા, છેવાડાના જે લોકો હતા એની સેવા કરે છે. ઠક્કરબાપાએ પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કરી. તેના દ્વારા પંચમહાલના ઊંડાણવાળા જંગલો પહાડી વિસ્તારમાં વસતા જે લોકો હતા એમના ભીલોના જીવનમાં, આદિવાસીના જીવનમાં મોટું પરિવર્તન આણ્યું. ઠક્કરબાપા તેમના સાથીદારોએ ભીલોને દારૂ તથા અન્ય બદીઓમાંથી, બદીઓ એટલે કુટેવો જે હતી, બરાબર, ખરાબ આદતો હતી, બદી એટલે આદતો, કુટેવો અને વહેમોમાંથી મુક્ત કર્યા. ભીલોના બાળકો માટે શાળાઓ ખોલી, રેંટિયા કાંતા કર્યા. કુટીર ઉદ્યોગ જે છે, જંગલમાં જે બધી વસ્તુ મળે, બરાબર, એટલે કુટીર ઉદ્યોગની પણ એમને સ્થાપના કરી, બરાબર. સમય જતાં લોકોમાં રાષ્ટ્રીય ચેતના વિકસિત બની અને તેઓ સ્વતંત્ર ચળવળ તરફ વળ્યા. અંગ્રેજો સામે સ્વતંત્ર ચળવળ જે છે એમાં પણ એમને બધાએ આદિવાસીઓએ સારામાં સારો ટેકો આપ્યો. કારણ કે પહેલાં એ શુદ્રા, પછી એમને જ્ઞાન થયું. ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણ, અસ્પૃશ્યતા એટલે આભડ છે, જે તે વખતે આપણા સમાજની અંદર અમુક જે જ્ઞાતિ હતી, ખાસ કરીને દલિત સમાજ, બરાબર, તો આભડ શેકનો જે પ્રશ્ન હતો એમાં ગાંધીજીએ ખૂબ મહત્ત્વની વાત કરેલી છે. એ નિવારણ, અસ્પૃશ્યતા નિવારણ માટે એમને ખૂબ કાર્ય કર્યું કે આપણા જ ભાઈઓ છે, બરાબર, એક જ પ્રભુ પરમાત્માના આપણા સંતાનો છીએ, ઊંચ નીચનો ભેદભાવ રાખવો ન જોઈએ, બરાબર. પછાત વર્ગોની સ્થિતિ સુધારવાના પ્રયાસોમાં નોંધ પર પાત્ર પ્રગતિ થઈ. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા જ આ પાઠની અંદર ખાસ કરીને આ બધા સમાજ સુધારકો હતા, એમને પોતાનો સમાજ કઈ રીતે આગળ આવે અને જે મેં વાત કરી અંધશ્રદ્ધા વહેમો કુરિવાજોમાંથી મુક્ત થાય અને સમાજ જે છે વિકાસની પંથે આવે, સારું શિક્ષણ મળે, રોજગાર મળે, એવા આ બધા જ સમાજ સુધારકોએ સારામાં સારો પ્રયત્ન કર્યો છે. તો અહીંયા પાઠ જે છે આપણો પૂરો થાય છે. વિદ્યાર્થી મિત્રો, નીચે જે સ્વાધ્યાયના પ્રશ્નો જે છે, પાંચ પ્રશ્ન, એકના પાંચ પ્રશ્નો, પ્રશ્ન બે નીચેની ખાલી જગ્યા પૂરો, બરાબર, એ પણ તમારે લખવાનું છે. પછી પાછળ જુઓ, નીચેના પાત્રો વિશે ટૂંકમાં લખો. પછી યોગ્ય જે જોડકા જે છે એ પણ તમે સરસ રીતે જોડવાના છે. આ બધું જ પાકી નોટની અંદર વ્યવસ્થિત રીતે હવેથી લખવાની પાછી શરૂઆત કરી દેજો, બરાબર વિદ્યાર્થી મિત્રો. અને આ પાઠની અંદરથી જ હવે પછી આપણે લગભગ મંથલી કસોટી પણ શરૂ કરવાના છીએ. તો આ પાઠ ખાસ કરીને તમારે શું કરવાનું છે, બરાબર વાંચન કરજો. આપણે જે મંથલી પરીક્ષા હતી 20 માર્કની, એ રીતે કદાચ આપણે લેવાની પણ શરૂઆત કરશું, બરાબર, ધીમે ધીમે. એ તમને વોટ્સએપ દ્વારા જાણ કરવામાં આવશે, બરાબર. તો ખાસ કરી અને પ્રશ્નો જે છે એ પણ તમે પાકા કરજો વ્યવસ્થિત રીતે. કોઈ પણ વસ્તુ કદાચ ન સમજાણું હોય તો બિલકુલ તમે મૂંઝાતા નહીં. પાછા મેં તમને વાત કરી, લોકડાઉન પછી પાછા આપણે મળશું ત્યારે વ્યવસ્થિત રીતે જે પ્રથમ સત્રમાં પણ કદાચ તમને ન ખબર પડી હોય, દ્વિતીય સત્રની અંદર પણ ન ખબર પડેલી હોય, તો પણ આપણે એની ચર્ચા કરશું. વિદ્યાર્થી મિત્રો, એવું નહીં માનો કે સાહેબ પ્રથમ સત્ર તો પૂરું થઈ ગયું, હવે ક્યાં ને જોન, પણ આ જે જ્ઞાન છે બેટા એ કાયમ માટેનું છે, બરાબર, આ જીવન માટેનું છે. એટલે એમાં ખાસ કરીને આપણને ન સમજણ પડેલી હોય તો એને બરાબર આપણે શીખવું જોઈએ. કારણ કે આ વસ્તુ તમે શીખેલા હશો તો તમે બીજાને શીખશો. જો સાચું શીખેલા હશો તો બીજાને તમે વ્યવસ્થિત શીખવાડશો, અથવા તમને પણ એ જ્ઞાન વ્યવસ્થિત રીતે પાચન થયેલું ગણાશે. ખોટું શીખેલા હશો તો તકલીફ પડશે, બરાબર, કારણ કે તમે આ ભારતના ભાવિ નાગરિકો છો, એટલે આપણે ખોટું નથી શીખવાનું,
જ્યાં પણ તમને કંઈ પણ તકલીફ પડેલી હશે તો અહીંયા પાછા આપણે ભેગા મળી અને પાછા શીખશું, બરાબર? તો અહીંયા પાઠ પૂરો થાય છે. હવે પછીનો પાઠ બે જે છે કે પર્યાવરણીય પ્રદૂષણ જે છે, બરાબર, એનું આપણે વિસ્તૃત બીજા વિડીયો લેક્ચરની અંદર ઓનલાઈન શિક્ષણ મેળવશું. અને સરસ રીતે અનુક્રમણિકા બનાવી નાખજો અને આજે મેં તમને સ્વાધ્યાયનું લેસન જે આપેલું છે એને બરાબર લખજો અને પ્રશ્નો જે છે પણ તમે તૈયાર કરજો. અસ્તુ. જય હિન્દ. જય ભારત.